નમસ્કાર મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ આઠ ત્રિકોણ મિતિનો પરિચય ભાગ ત્રણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે આ ભાગ ત્રણમાં સ્વાધ્યે આઠ પોઈન્ટ એકના દાખલા છ થી દસ શીખીશું દાખલો છ ખૂણો એ અને ખૂણો બી એવા લઘુકોણો છે કે જેથી એ બરાબર કોસ બી તો સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો બી અહીંયા મિત્રો આપણને ખૂણો એ અને ખૂણો બી કોણો આપ્યા છે હવે ખૂણો એ અને ખૂણો બી જે છે એ એક જ ત્રિકોણના ખૂણા છે કે બે જુદા જુદા ત્રિકોણના ખૂણાઓ છે એવું આપેલું નથી એટલે આપણે ખૂણો એ અને ખૂણો બી એક જ ત્રિકોણના ખૂણા પણ લઈ શકીએ અને બે જુદા જુદા કાટકોણ ત્રિકોણ લઈ અને એમાં જે લઘુકોણ હોય એમાંથી પણ લઈ શકીએ અહીંયા હું એક કાટકોણ ત્રિકોણ ત્રિકોણ એડી બી લઉં છું જેમાં ખૂણો ડી છે એમાં ખૂણો એ અને ખૂણો બી હું લઘુ કોણો લઉં છું હવે આપણને બરાબર કોસ બી આપેલું છે અને એના પરથી આપણે ખૂણો એ બરાબર ખૂણો બી છે એટલે કે આ બંને ખૂણાઓના માપ સમાન છે એવું સાબિત કરવાનું છે હવે ધારો કે ત્રિકોણ એડીસી માં મેં તમને કહ્યું એ પ્રમાણે ખૂણો ડી જે છે એ કાટ ખૂણો છે અહીંયા આગળ આપણને કોશે બરાબર cos બી આપેલું છે હવે આપણી પાસે ત્રિકોણમિતિય ગુણોત્તરોના સૂત્રો છે એમાં મારે ના સૂત્રની જરૂર છે નું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ હવે હું ખૂણા એની એની સાપેક્ષે વાત કરું તો ખૂણા એના સંદર્ભમાં વાત કરું તો આ ખૂણો એ છે એટલે ખૂણા એથી હું જોઉં તો સૌથી પહેલાં પાસેની બાજુ જે છે એ એડી થશે આ એડી પાસેની બાજુ અને છેદમાં કર્ણ છે એટલે કર્ણ એ બી થશે એટલે એડી છેદમાં એ બી થશે કોશે બરાબર હવે કોસ બીની વાત કરું મિત્રો તો ખૂણા બીની સાપેક્ષે મારે જોવાનું થશે આ ખૂણા બીની સાપેક્ષે જો તો નું સૂત્ર લગાડવાનું છે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે પાસેની બાજુ થશે બીડી અથવા ડીબી છેદમાં એ બી ચાલો એ લખીએ આપણે એડી છેદમાં એ બી બરાબર આ બીડી છેદમાં અહીંયા આગળ આવશે એ આ કરણ એ બી આવશે જેથી મને એડી બરાબર બીડી મળશે એડી બરાબર એ છેદ સરખો હતો એટલે મેં ઉડાડી દીધો એટલે એડી બરાબર બીડી એટલે નું માપ અને નું માપ સમાન છે આ બે બાજુઓના માપ સમાન છે તો આપણે જાણીએ છીએ કે જો ત્રિકોણમાં બે બાજુઓના માપ સમાન હોય તો એની સામેના ખૂણાઓ પણ સમાન થાય એટલે ખૂણો એડી જે છે એની સામેનો ખૂણો થાય ખૂણો બી અને આ બીડી બાજુ જે છે એની સામેનો ખૂણો થાય એ એટલે ખૂણો બી બરાબર ખૂણો એ થાય જે આપણે સાબિત કરવાનો હતું દાખલો સાત જો કોઠ ઠીટા બરાબર સાતના છેદમાં આઠ હોય તો પહેલું 1 પ્લસ સાઈઠીઠા ઇન્ટુ વન માઇનસ સાઈઠ ઠીઠા બાય વન પ્લસ ઇન્ટુ વન માઇનસ આ પહેલો દાખલો અને બીજો દાખલો કોટસ્વ ઠીટા શોધો એટલે અહીં આગળ મિત્રો આપણને કોઠ કિંમત આપેલી છે એનું મૂલ્ય છે સાતના છેદમાં આઠ ખૂણા ઠીટાની સાપેક્ષે તો આપણે આ બે દાખલાઓ ગણવાના છે હવે આ બે દાખલાઓ ગણવા માટે આપણી પાસે સાઇનઠીટાની કિંમત હોવી જોઈએ કોષીઠાની કિંમત હોવી જોઈએ અને આ દાખલો ગણવા માટે કોઠીટાની કિંમત હોવી જોઈએ સૌથી પહેલાં હું એક કાટકોણ ત્રિકોણ લઉં છું કાટકોણ ત્રિકોણ એબીસી એમાં ખૂણા બીને હું કાટખૂણો કહું છું હવે આપણે ઠીટા ખૂણાની સાપેક્ષે વાત કરવાની છે એટલે મારે અહીંયા આગળ એક લઘુકોણ ઠીટા લેવો પડે તો ખૂણા એને પણ કહી શકું અને ખૂણા સીને પણ ઠીટા કહી શકું હું અહીંયા આગળ ખૂણા એને ઠીટા કહી દઉં છું હવે મારે આ ઠીટાની સાપેક્ષે વાત કરવાની છે આ ખૂણાની સાપેક્ષે વાત કરવાની છે મિત્રો અહીંયા કોટ ની કિંમત સાતના છેદમાં આઠ આપેલી છે મને કોટ ની કિંમત સાતના છેદમાં આઠ છે ક્વોટ નું સૂત્ર છે મિત્રો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે આ ની સાપેક્ષે હું વાત કરું તો પાસેની બાજુ AB થાય અને સામેની બાજુ બીસી થાય એટલે હું લખી શકું કોઠ ઠીટા બરાબર સાતના છેદમાં આઠ આપેલા છે અને એના બરાબર એ બી છેદમાં બીસી પાસે છેદમાં આઠ કે બરાબર એ બી છેદમાં બીસી જ્યાં કે જે છે એ અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ છે અને કે જે છે એ કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે લાના પરથી હું કહી શકું કે એબી જે છે એના બરાબર સાત કે થાય એટલે અહીં લખું એબી બી બરાબર સાત કે અને આ બીસી જે છે એના બરાબર આઠ કે થાય એટલે આ બીસીની કિંમત મિત્રો થાય આઠ કે હવે મને એ બીની કિંમત મળી એમાં કે અજ્ઞાત છે બીસીની કિંમત મળી આઠ કે હવે મારી પાસે એસીની કિંમત હજી નથી કર્ણની કિંમત નથી તો કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓની કિંમતો આપેલી હોય અને ત્રીજી બાજુની કિંમત શોધવી હોય તો આપણે પાયથાગોરસનો પ્રમાણે એપ્લાય કરી શકીએ એટલે લખું ત્રિકોણ એ માં ખૂણો બી કાટખૂણો છે જેથી પાયથાગોરસ અને એ બરાબર મને સાત કે છે મારી પાસે બીસી બરાબર આઠ કે છે એટલે હવે પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર લગાડીએ આપણે એ બીનો કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ બરાબર એ નો વર્ગ વત્તા બીસીનો વર્ગ એસી શોધવાના છે એ ની જગ્યાએ સાત કે છે એટલે અહીં સાત કે નો વર્ગ મિત્રો એસીનો વર્ગ બરાબર સાત કે નો વર્ગ અને બીસીની જગ્યાએ હું મૂકી દઉં આઠ સાતનો વર્ગ ઓગણપચાસ અને કે વર્ગ ઓગણપચાસ કે વર્ગ એટલે એસીનો વર્ગ બરાબર ઓગણપચાસ કે વર્ગ વધતા આઠનો વર્ગ થાય ચોસઠ એટલે અઠ્યો અઠ્યું ચોસઠ અને કે વર્ગ ઓગણપચાસ કે વર્ગ અને ચોસઠ કે નો વર્ગ ભેગા કરી દઉં સરવાળો કરી દઉં એનો તો એસીનો વર્ગ બરાબર એકસો તેર કે નો વર્ગ થાય હવે મારે આ જે કિંમત જે છે એ એસીના વર્ગ નહીં મળી મિત્રો મારે એસીની કિંમત જોઈએ છે એટલે આ વર્ગ જે છે એને હું બરાબરની આ બાજુ લાવી દઉં તો વર્ગમૂળ થઈ જાય એટલે એસી બરાબર એકસો તેરનું વર્ગમૂળ નહીં નીકળે મિત્રો એટલે એકસો વર્ગુણમાં એકસો તેર અને કેનો વર્ગ છે એનો વર્ગમૂળ થશે કે એટલે એસી બરાબર વર્ગમૂળમાં એકસો તેર કે આવશે આ એસીની કિંમત જે છે એ વર્ગમૂળમાં એકસો ને તેર કે આવી મિત્રો એટલે અહીં લખી દઉં હું વર્ગમૂળમાં એકસો તેર કે જેથી મને સમજવામાં સરળ પડે હવે મારે સાઈઠ ઠીઠાની કિંમત જોઈએ છે કોઠ ઠીટાની કિંમત જોઈએ છે અને કોઠ ઠીટાની કિંમત જોઈએ છે સૌથી પહેલાં હું સાઈઠીટાની કિંમત શોધીશ સાઇન ઠીટાની કિંમત શોધવા માટે આપણે આ સૂત્રની મદદ લઈશું સામેની બાજુ છેદમાં કર્ણ અને ઠીટાની સાપેક્ષે વાત કરવાની છે અહીંથી તો અહીંથી સામેની બાજુ થાય બીસી છેદમાં કર્ણ એટલે એસી માટે હું લખું સાઈઠ ઠીટા બરાબર બીસી છેદમાં એસી બીસીની કિંમત કે એટલે અહીં કે મૂકી દઉં અને કર્ણની કિંમત છે મિત્રો વર્ગમૂળમાં એકસો ને તેર કે ચાલો મૂકી આઠ કે છેદમાં વર્ગુણમાં એકસો ને તેર કે અહીંયા આગળ હું કે ઉડાડી દઈશ આ કે અને આ કે ઉડી જશે જેથી મને સાઈઠ ઠીટા બરાબર આઠના છેદમાં વર્ગુણમાં એકસો ને તેર મળશે હવે સાઈઠ ઠીટાની કિંમત મળી ગઈ હવે હું કોસ્ટ ની કિંમત શોધીશ કોસ્ટ હિટાનું સૂત્ર અહીં મિત્રો છે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ એટલે એ અને કર્ણ એટલે એસી એટલે એ બી છેદમાં એસી થશે માટે કોસ્ટીટા બરાબર એ બી છેદમાં એસી એ કિંમત અહીં જોઈ શકાય છે સાત કે છે અને એસીની કિંમત વર્ગુણમાં એકસો ને તેર કે છે એટલે અહીં લખીએ આપણે સાત કે અંશમાં અને છેદમાં વર્ગુણમાં એકસો તેર કે અહીં પણ કે ઉડાડી દઈશું આપણે આ કે ગયા

આ કોઠીટા એટલે જરૂર નથી આ રીતે દાખલો ગણીશું આગળ સાઈન કિંમત મૂકી દઈશું આઠના છેદમાં વર્ગુણમાં એકસો આનું સાદુ રૂપ આપી દઈએ એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય રીતે એના અવયવો પડે એટલે એ મુજબ વન માઇનસ સાઈન સ્ક્વેર અને અહીંયા એ જ રીતે વન માઇનસ કોર ઠીટા થાય ચાલો કિંમત મૂકી દે આની અંદર વન માઇનસ સાઇન ઠીટાની કિંમત આઠના છેદમાં એકસો તેર અને એનો વર્ગ એક ઓછા અહીં કોસ્ટ ઠીટાની કિંમત આ એ મૂકી દઈએ સાતના છેદમાં એકસો નો વર્ગ સાદુ રૂપ આપીએ આ એક વચ્ચે ઓછા આઠનો વર્ગ ચોસઠ અહીં આનું વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય એટલે છેદમાં એકસો તેર આ એક ઓછા સાતનો વર્ગ ઓગણપચાસ અને આ એકસો તેર વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય એટલે એકસો ને તેર હવે લસા લઈશું ચોકડી ગુણાકાર કરીશું એકસો તેર ઓછા ચોસઠ છેદમાં એકસો તેર અહીંયા નીચે જ રીતે એકસો તેર ઓછા ઓગણપચાસ છેદમાં એકસો તેર અહીંયા આગળ આ એકસો તેર અને આ એકસો તેર ઉડી જશે છેદનો છેદ છે એટલે જેથી આ એકસો તેરમાંથી ચોસઠ જાય તો આપણને ઓગણપચાસ અને આ એકસો તેરમાંથી ઓગણપચાસ જાય તો ચોસઠ મળશે અહીંયા મિત્રો મેં આ એકસો તેર એકસો તેર ઉડાડી દીધા છે જેથી મને જવાબ મળશે ઓગણપચાસ છેદમાં ચોસઠ આપણને જવાબ મળશે આનો પહેલા દાખલાનો ઓગણપચાસ છેદમાં ચોસઠ હવે હું બીજો દાખલો ગણીશ એટલે આના બરાબર આપણને મળી ગયા ઓગણપચાસ છેદમાં ચોસઠ પહેલો દાખલો પૂરો થયો હવે આપણે બીજો દાખલો ગણીશું હવે આપણે કોટસ્કર ઠીટાની કિંમત શોધીશું આપણને કોઠ હિટા બરાબર સાતના છેદમાં આઠ છે અને આપણે શોધવાના છે કોટસ્કરઠ હીટા એટલે આ કિંમતનો મારે વર્ગ કરવો પડે એટલે એના બરાબર સાતના છેદમાં આઠનો વર્ગ સાતનો વર્ગ થાય ઓગણપચાસ અને આઠનો વર્ગ થાય ચોસઠ એટલે કોટસ્કર ઠીટા બરાબર મને મળશે ઓગણપચાસ છેદમાં ચોસઠ એટલે આપણા બીજા દાખલાનો જવાબ થશે ઓગણપચાસ છેદમાં ચોસઠ દાખલા નંબર આઠ જો ત્રણ કોટ એ બરાબર ચાર હોય તો નક્કી કરો કે વન માઇનસ ટેન સ્ક્વેરે ડિવાઈડેડ બાય ઇક્વલ ટુ કો સ્ક્વેર એ માઇનસ સ્ક્વેર એ છે કે નહીં આપણે આ તપાસવાનું છે અહીંયા આપણને થ્રી કોટે ઇઝ ઇક્વલ ટુ ફોર આપેલા છે એટલે કે એવું કહી શકાય કે કોટે એની કિંમત આપેલી છે એના પરથી આપણે આના બરાબર આ થાય છે કે નહીં એ તપાસવાનો છે હવે આ તપાસવા માટે આપણી પાસે ટેનેની કિંમત હોવી જોઈએ કોશેની કિંમત હોવી જોઈએ અને સાયનેની કિંમત હોવી જોઈએ જે આપણે આના પરથી શોધવી પડશે એના માટે હું કાટકોણ ત્રિકોણ લઉં છું કાટકોણ ત્રિકોણ ધારો કે આપણને એબીસી આપેલો છે અને એમાં ખૂણો બી કાટખૂણો છે હવે કોટેની કિંમત આપેલી છે એટલે હું આ ખૂણાને લઘુ કોણ લઉં છું ખૂણા એને અને મારે અહીં આગળ ખૂણા એની સાપેક્ષે વાત કરવાની છે આપણી પાસે ખૂણા એની સાપેક્ષે વાત કરવાની છે અહીંથી જોવાનું છે આપણે આપણી પાસે સૂત્ર છે એમાં મારે હમણાં કોટેના સૂત્ર કોટના સૂત્રની જરૂર છે કોટનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ ખૂણા એની સાપેક્ષે પાસેની બાજુ એ સામેની બાજુ બીસી એટલે કે એ બી છેદમાં બીસી થાય હવે ક્વોટેની કિંમત શોધવી હોય છે તો ચાર આ ત્રણ ગુણાકારમાં છે તો અહીં ભાગાકારમાં આવી જશે બરાબર એ બી છેદમાં બીસી હવે આ ગુણોત્તર છે એટલે એના બરાબર હું લખી શકું ચાર કે છેદમાં ત્રણ કે બરાબર એ બી છેદમાં બીસી જ્યાં કે જે છે કોઈ ધનવાસ્તવિક સંખ્યા છે આના પરથી હું કહી શકું કે એ બી બરાબર ચાર કે અને બીસી બરાબર ત્રણ કે એટલે આ એ જે છે એની જગ્યાએ ચાર કે થાય અને આ બીસી જે છે એની જગ્યાએ થાય ત્રણ કે હવે આ કાટકોણ ત્રિકોણ છે મિત્રો આ કાટકોણ ત્રિકોણમાં મારી પાસે કાટખૂણો સમાવતી બે બાજુના માપ મને મળ્યા છે એ બી બરાબર ચાર કે બીસી બરાબર ત્રણ કે તો હું પાઇથાગોરસનો પ્રમેય એપ્લાય કરી અને કર્ણનો માપ શોધી શકું છું એટલે લખીએ ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી કાટખૂણો છે એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર એપ્લાય કરીએ કે નો વર્ગ બરાબર કાટખૂણો સમાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો એ બીનો વર્ગ એટલે ચાર નો વર્ગ બીસીનો વર્ગ એટલે ત્રણ કેનો વર્ગ ચાર કેનો વર્ગ થાય સોળ કેનો વર્ગ બરાબર ત્રણ કેનો વર્ગ થાય નવ કેનો વર્ગ સોળ કેનો વર્ગ વધતા નવ કેનો વર્ગ પચીસ કેનો વર્ગ થશે એટલે કર્ણનો વર્ગ બરાબર પચીસ કેનો વર્ગ હવે મારે એસીની કિંમત જોઈએ છે એટલે આ વર્ગ જે છે એને બરાબર નહીં મારે આ બાજુ લાવવા પડે પચીસનો વર્ગમૂળ થાય પાંચ અને કેના વર્ગનું વર્ગમૂળ થાય કે એટલે એસી બરાબર પાંચ કે થાય અહીં લખી દઈએ મિત્રો એસી બરાબર પાંચ કે હવે મારી પાસે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુના માપ છે એના પરથી હું ટેને કોસે અને સાઈને શોધી કાઢીશ સૌથી પહેલાં ટેને શોધીશું એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એની સાપેક્ષે સામેની બાજુ ત્રણ કે પાસેની બાજુ ચાર કે એટલે ત્રણ કે છેદમાં ચાર કે થાય કે કે ઓળી હશે માટે ટેને બરાબર મને મળશે ત્રણના છેદમાં ચાર અહીંયા માટેની કિંમતની જરૂર છે ત્રણના છેદમાં ચાર હવે હું કોસ એની કિંમત શોધીશ મિત્રો કોસનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ ખૂણા એની સાપેક્ષે પાસેની બાજુ એ થાય અને કર્ણ થાય એસી એટલે લખીએ કોસ એ બરાબર એ છેદમાં એસી કિંમત ચાર કે અંશમાં અને એસીની કિંમત છેદમાં પાંચ કે અહીં કે કે ઉડી જાય માટે કોસ એ બરાબર ચારના છેદમાં પાંચ આ કિંમત પણ મળી ગઈ હવે હું સાયનેની કિંમત શોધીશ સૂત્ર છે સાયનેનું શાક સામેની બાજુ છેદમાં કર્ણ અહીં એથી જોઉં તો સામેની બાજુ ત્રણ કે અને કર્ણ એસી બરાબર પાંચ કે થાય એટલે ત્રણ કે છેદમાં પાંચ કે થાય એટલે સાયને બરાબર ત્રણ કે છેદમાં પાંચ કે 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 ઉડી જાય મિત્રો એટલે સાયને બરાબર મને મળશે ત્રણના છેદમાં પાંચ આમ મને ટેને કોશે અને સાયનેની કિંમતો મળી ગઈ છે હવે હું ડાબી બાજુ તપાસીશ હવે હું ડાબી બાજુ લઈશ વન માઇનસ ટેન સ્ક્વેરે છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેરે આમાં ટેન એની કિંમત મૂકીશ ત્રણના છેદમાં ચાર એટલે એના બરાબર થશે વન માઇનસ થ્રી બાય ફોર સ્ક્વેર વન પ્લસ થ્રી બાય ફોરનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન થ્રી સ્ક્વેર નાઇન અને ફોરનો સ્ક્વેર થાય સોળ એવી જ રીતે વન પ્લસ ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ થાય સોળ સાદરૂપ આપીશું સોળ એકા સોળ ઓછા નવ છેદમાં સોળ છેદમાં સોળ એકા સોળ વધતા નવ છેદમાં સોળ સોળમાંથી નવ જાય તો મિત્રો આવશે સાત અને સોળ ને નવ થશે પચીસ અને અહીંયા આગળ આ જે સોળ જે છે એ ઉડી જશે આ સોળ અને આ સોળ ઉડી જશે એટલે અહીંયા આગળ ડાબી બાજુ જે છે એની કિંમત આવશે સાત ના છેદમાં પચીસ અનુમૂલ્ય હવે આપણે આ તપાસીશું કો એ માઇનસ સાઇન સ્ક્વેરે જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ કો એ માઇનસ સાયન સ્ક્વેરે કોસ એની કિંમત મૂકું ફોર બાય ફાઈવ અને એનો વર્ગ ઓછા ત્રણ પંચમાંશ એનો વર્ગ ચાર નો વર્ગ થાય સોળ છેદમાં પચીસ ઓછા નવ ત્રણ નો વર્ગ થાય નવ છેદમાં પાંચનો વર્ગ પચીસ છેદ સમાન છે એટલે સીધી બાદ બાકી કરી શકાય મિત્રો સોળ ઓછા ઓગણીસ છેદમાં પચીસ અને સોળમાંથી નવ જાય તો સાતના છેદમાં પચીસ એટલે અહીં જોઈ શકાય છે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે એટલે કહી શકાય કે વન માઇનસ ટેન સ્ક્વેર એ પ્લસ વન પ્લસ ટેન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કો સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ એમ છે એટલે કે બંને ડાબી બાજુ અને જમણી બાજુની કિંમતો સમાન છે દાખલો નવ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટ ખૂણો છે જો ટેને બરાબર એકના છેદમાં વર્ગણુંમાં ત્રણ હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો પહેલું સાયને કોસી વત્તા કોશે સી આનું મૂલ્ય શોધવાનું છે મિત્રો અને બીજો દાખલો છે આમાં કોસે કોસી ઓછા સાયને સી અહીંયા મિત્રો આપણને ટેનેની કિંમત આપેલી છે એના પરથી આ બે મૂલ્યો શોધવાના છે આ બે દાખલાઓના તો મારે ટેને પરથી સાયને કો સી કો અને સાયન્સ સી શોધવા પડે અને પછી એની કિંમતોમાં મૂકી દઉં તો મને જવાબ મળી જાય અહીંયા આપણને ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી કાટખૂણો આપેલો છે અને ટેને બરાબર એકના છેદમાં રોગમા ત્રણ આપેલા છે હું કાટકોણ ત્રિકોણ લઈશ ત્રિકોણ એ એમાં ખૂણો બી કાટખૂણો લઈશ અને ખૂણો એ અને ખૂણો સી લઘુકોણો લઈશ હવે મને ટેને બરાબર એકના છેદમાં રૂગમાત્ર આપેલા છે ટેન એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ખૂણા એની સાપેક્ષ સામેની બાજુ બીસી છેદમાં પાસેની બાજુ થાય AB એટલે બીસી છેદમાં એ બી બરાબર મને આ કિંમત આપેલી છે એટલે હું લખું કે ભાઈ ટેને બરાબર સામેની બાજુ એટલે કે એક કે આ ગુણોત્તર છે એટલે એક કે જેમાં કે સામાન્ય આવ્યો છે જે ઉડી ગયો છે એક કે છેદમાં ગુણમાં ત્રણ કે બરાબર બીસી છેદમાં એ બી જ્યાં કે કોઈ ધનવાસ્તવિક સંખ્યા છે હવે બીસી બરાબર એક કે થાય મિત્રો આ બીસીની કિંમત જે છે એ એક કે થાય આ બીસી અહીંયા હું લખીશ એક કે અને એ બરાબર વર્ગોમાં ત્રણ કે થાય આ એ બીની કિંમત છે વર્ગોમાં ત્રણ કે હવે ત્રિકોણી બીસીમાં મારી પાસે કાટખોણો સમાવતી બે બાજુના માપ મળી ગયા છે એટલે હું કર્ણનું માપ શોધીશ પાયથાગ્રોસનો પ્રમાણે એપ્લાય કરીશ કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ બરાબર એ એટલે વર્ગોમાં ત્રણ કેનો વર્ગ વધતા કે વર્ગ વર્ગમાં ત્રણ કેનો વર્ગ થાય ત્રણ કેનો વર્ગ કેનો વર્ક એટલે ચાર કેનો વર્ક થાય માટે એસી બરાબર બે કે થાય એટલે આ એસીની કિંમત મને મળી બે કે હવે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુના માપ છે મારી પાસે સૌથી પહેલાં હું સાયન્યની કિંમત શોધીશ સાયન્યનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ ખૂણા એની સાપેક્ષે સામેની બાજુ એટલે કે છેદમાં કર્ણ એટલે બે કે કે છેદમાં બે કે કે ઉડી જશે એટલે સાયને બરાબર એક દ્વિતિયાંશ મળશે એવી જ રીતે હવે હું સાઇન સી શોધીશ મિત્રો સામે સી માટે સામેની બાજુ થાય વર્ગોમાં ત્રણ કે અને કર્ણ થાય બે કે 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 ઉડી જાય એટલે સી બરાબર રૂટ થ્રી બાય ટુ મળશે મને હવે હું સાઇન સાઇન એ મળી ગયા સાઇન સી મળી ગયા સાઇન એ મળી ગયા સાઇન સી મળી ગયા હવે હું કોસ એ શોધીશ માટે કોસ એ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ થાય વર્ગણું માં ત્રણ કે છેદમાં કણ થાય બે કે અહીં કોસ સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કણ કે ઉડી જશે એટલે કોસ એ બરાબર રૂટ થ્રી બાય ટુ મળશે અને છેલ્લે કોસી શોધીશું કોસી માટે પાસેની બાજુ બીસી એટલે કે કે છેદમાં કણ ટુ કે થશે એટલે કોસી બરાબર કે છેદમાં ટુ કે 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 ઉડી જાય એટલે કોસી બરાબર એક દ્વિતિયાંશ મળશે ચારેય કિંમતો મળી ગઈ મિત્રો હવે આ કિંમત આપણે આ બે દાખલામાં મૂકી અને એના મૂલ્ય શું સૌથી પહેલા હું આ લઈશ પહેલો દાખલો સાયને ઇન્ટુ કોસ સી પ્લસ કો સ ઇન્ટુ સાયન સી સાયને ની કિંમત એક દૂત્યાંશ કોસ સીની કિંમત એક દૂત્યાંશ વચ્ચે વધતા કોસ એની કિંમત રૂટ થ્રી બાય ટુ અને સાયનસીની કિંમત રૂટ થ્રી બાય ટુ મૂકી દઈએ બરાબર એક દૂત્યાંશ ગુણ્યા એક દ્વિત્યાંશ વત્તા રૂટ થ્રી બાય ટુ ગુણ્યા સાયન ની કિંમત જે છે એ મિત્રો રૂટ થ્રી બાય ટુ એટલે એક ગુણ્યા એક એટલે એક એકવું એક છેદમાં બે દુ ચાર વર્ગણમાં ત્રણ ગુણ્યા ત્રણ ગુણાકાર છેદ સરખા છે એટલે રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી થ્રી અને નીચે બે દુ ચાર છેદ સરખો છે એટલે એક ને ત્રણ ચાર છેદમાં ચાર થશે અને ચાર છેદમાં ચાર એટલે એક થશે મિત્રો આમ પહેલો જે દાખલો છે એનું મૂલ્ય આવશે એક હવે આપણે બીજો દાખલો ગણીશું આ કોસે ઇન્ટુ કોસ સી sin a એ ઇન્ટુ સાઇન સી કોસ એની કિંમત રૂટ થ્રી બાય ટુ કોસ કિંમત એક 2 ઓછા સાઇન એની કિંમત એક 2 અને c સીની કિંમત રૂટ થ્રી બાય ટુ રૂટ થ્રી અને નીચે બે દૂ ચાર રૂટ થ્રી બાય ફોર ઓછા રૂટ થ્રી વન અને અહીંયા બે દુ ચાર એટલે રૂટ થ્રી વાય ફોર માઇનસ રૂટ થ્રી વાય ફોર સરખી કિંમતો છે એમાંથી સરખી કિંમત માઇનસ કરીશ તો ઝીરો થઈ જશે એટલે આ બીજા દાખલાનું મૂલ્ય મને મળશે શૂન્ય દાખલો દસ ત્રિકોણ પી ક્યુઆરમાં ખૂણો ક્યુ કાટ ખૂણો છે અને પીઆર વત્તા ક્યુઆર બરાબર પચીસ સેન્ટીમીટર છે અને પી ક્યુ બરાબર પાંચ સેન્ટીમીટર છે તો સાઇન પી કોસ પી અને ટેન પી શોધો મિત્રો ધારો કે આપણને ત્રિકોણ પીક્યુઆર આપેલો છે એમાં ખૂણો ક્યુ કાઠખૂણો છે ખૂણો પી અને ખૂણો આર લઘુ ખૂણો છે એમાં મને પીક્યુનું માપ પાંચ સેન્ટીમીટર આપ્યું છે આ પીક્યુનું માપ પાંચ સેન્ટીમીટર છે અને હવે પીઆર અને પીક્યુનું માપ પચીસ સેન્ટીમીટર છે એટલે કર્ણ અને આ બાજુનું માપ મને પચીસ સેન્ટીમીટર આપેલું છે આપણે લખીએ ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો ક્યુ કાટખૂણો છે મને પીઆર વધતા ક્યુઆર બરાબર પચીસ સેન્ટીમીટર છે પીઆર વધતા ક્યુઆર પચીસ હવે હું કોઈ એક બાજુ લઈ લઉં છું અને એને એક્સ કહી દઉં છું ધારો કે આ પીઆર જે મોટું માપ જે છે એ એક્સ છે એક્સ સેન્ટીમીટર છે હવે પીઆર વધતા ક્યુઆર બરાબર પચીસ સેન્ટીમીટર આપ્યા છે એમાં હું પીઆરની જગ્યાએ એક્સ મૂકી દઈશ જેથી મને ક્યુઆરની કિંમત મળશે જેથી ક્યુઆર બરાબર પચીસ ઓછા એક્સ થઈ જશે ક્યુઆર બરાબર આ આ બાજુ લાવો તો પચીસ ઓછા એક્સ થશે એટલે હવે મને અહીંયા આગળ પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે પીઆરનો વર્ગ બરાબર કાટખૂણો સોથી બે બાજુઓના વર્ગનો સરાળો એટલે કે પીક્યુનો વર્ગ વધતા ક્યુઆરનો વર્ગ થશે પીઆરનો વર્ગ આપણે અહીંયા આગળ એક્સ લીધો છે મિત્રો પીઆરનો વર્ગ એટલે અહીંયા એક્સનો વર્ગ પીક્યુ બરાબર તો પાંચ આપેલા જ છે એટલે પાંચનો વર્ગ અને ક્યુઆર બરાબર પચીસ ઓછા એક્સનો વર્ગ એક્સનો વર્ગ પાંચનો વર્ગ પચીસ હવે પૂર્ણવર્ગની રીતે આપણે આના વયો પાડીશું છસો પચીસ ઓછા પચીસ દુ પચાસ એક્સ અને એક્સનો વર્ગ બંને બાદથી હું એક્સ અને એક્સને હું ઉડાડી દઈશ જેથી મને આ છસો પચીસ અને બીજા પચીસ એટલે છસો પચાસ થાય જેને બરાબરની હું બીજી બાજુ લઈ જઈશ જેથી માઇનસ છસો પચાસ થશે બરાબર ઓછા પચાસ એક્સ થશે બંને બાદથી માઇનસ માઇનસ નીકળી જશે અને પચાસ એના છેદમાં આવશે મિત્રો માટે એક્સ બરાબર છસો પચાસ છેદમાં પચાસ એટલે તેર પંચો પાસઠ એટલે તેર સેન્ટીમીટર આવશે એટલે એક્સની કિંમત એટલે કે પીઆરની કિંમત પીઆર બરાબર મેં એક્સ ધર્યા છે આની કિંમત મને તેર સેન્ટીમીટર મળી હવે હું ક્યુઆરની કિંમત શોધીશ મિત્રો અમારી પાસે પીઆર વધતા ક્યુઆર બરાબર પચીસ સેન્ટીમીટર છે એટલે આ પીઆરની કિંમત મને તેર સેન્ટીમીટર મળી હવે પીઆર વત્તા ક્યુઆર પીઆર વત્તા ક્યુઆર બરાબર પચીસ સેન્ટીમીટર છે માટે ક્યુઆર બરાબર પચીસ ઓછા એક સેન્ટીમીટર છે એટલે પચીસ ઓછા x ની જગ્યાએ હવે તેર મૂકી દઈશું આપણે માટે ક્યુઆર બરાબર બાર સેન્ટીમીટર થશે માંથી તેર જાય તો બાર એટલે આ ક્યુઆરની કિંમત મને મળી બાર સેન્ટીમીટર કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓ નામ આપ મળી ગયા છે મને હવે હવે આ સૂત્રની મદદથી આપણે સૌથી પહેલાં સાઇન પી શોધીશું ખૂણા પીની સાપેક્ષશે સાઇનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ પીની સાપેક્ષે સામેની બાજુ એટલે બાર અને કર્ણ એટલે તેર એટલે બારના છેદમાં તેર થાય સાઈન પી બરાબર બારના છેદમાં તેર હવે મારે કોસ પી શોધવાના છે કોસનું સૂત્ર છે પાક પાસેની બાજુ છેદમાં કર્ણ પાંચ પાસેની બાજુ પાંચ અને કર્ણ તેર એટલે કોસ પી બરાબર પાંચના છેદમાં તેર અને ત્રીજું શોધવાનું છે મારે ટેન પી ટેન બરાબર સાપ એટલે તો સાપા સામેની બાજુ એટલે બાર અને પાસેની બાજુ એટલે પાંચ એટલે છેદમાં છેદમાં થાય બરાબર ત્રણેય મૂલ્યો મળી ગયા છે જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડિયો જોતા હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આ વિડીયો નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે મિત્રો એમાં એક લિંક આપેલી છે એની ઉપર તમે જો ક્લિક કરશો તો ધોરણ દસના પાઠ્યપુસ્તકના તમામ પ્રકરણના બધા જ ચેપ્ટરના તમને વિડીયો મળી જશે